હેલો સ્ટુડન્ટસ વેલકમ ટુ આર એનએમ એકેડેમી ચેનલ સ્ટુડન્ટસ આપણે ઘાતાંકના નિયમો પણ સમજી લીધા લઘુ કણકના નિયમો પણ સમજી લીધા હવે એ બધાનો ઉપયોગ કરીને આજથી લઘુ કણકના દાખલાઓ ગણવાની શરૂઆત કરીએ છીએ ભાગના પ્રશ્નો અથવા દાખલાઓ જે કહીએ એ જીટીયુની પરીક્ષાના જ છે એટલે વન બાય વન હું દરેક દાખલાને સોલ્વ કરીને તમને બતાવું છું ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર વનથી પ્રશ્ન નંબર વન અને એ જે પ્રશ્ન છે એ જાન્યુઆરી બે હજાર તેરનો નો ક્વેશ્ચન છે અને પ્રશ્નમાં ટાઇટલ કોમન આવું જ છે ટાઈટલ કેવું આપેલું છે નીચેના દાખલાઓની કિંમતો શોધો આપણે એની વેલ્યુ શોધવાની છે કિંમત શોધો હવે કિંમત શોધો એમાં પહેલો પ્રશ્ન જાન્યુઆરી બે હજાર નો અને ક્વેશ્ચન આ રીતે આપેલો છે લોગ એકસો પચીસ આધાર પાંચ હવે આની વેલ્યુ શોધવાની છે આની વેલ્યુ કઈ રીતે શોધી શકાય તો હું આને લખીશ લોગ આ ફાઈ તો આધાર છે એકસો પચીસ એટલે પાંચની કેટલી ઘાથ પાંચ પાંચ પચીસ એટલે ત્રણ ઘાત હવે તમે જોશો તો અહીંયા લોગ ફાઈ આધાર પણ ફાઈ ઘાતની ઘાત છે તો એ આગળ આવતી રહે તો આ જે ઘાત છે એને હું આગળ લખી શકું ત્રણ લોક ફાઈ આધાર ફાઈ હવે આધાર અને આ વેલ્યુ સરખ્યું હોય તો શું કરી શકાય ત્રણ આની વેલ્યુ તો વન થઈ ગઈ લોક ફાઈવ ફાઈવ તો જવાબ આવે ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ તો આનો આન્સર મને મળે ત્રણ એવી રીતે બીજો પ્રશ્ન લઈએ છીએ જાન્યુઆરી પછી જૂન જૂન બે હજાર તેર નો પ્રશ્ન છે અને પ્રશ્ન આવો છે લોક વન અપોન આલ્ફા અને એનો આધાર છે આલ્ફા આની વેલ્યુ શોધવાની છે તો ઇઝ ટુ શું કરી શકીએ લોગ હું પહેલા બેઝ તો લખી દઉં આલ્ફા અને અહીંયા લખી શકીશ આલ્ફા રેઝ ટુ માઇનસ વન વન અપોન આલ્ફા એટલે માઇનસ વન એનો પાવર કહેવાય હવે આ જે પાવર હતો ઘાત હતી એ ઘાતને હું આગળ લખી શકું માઇનસ વન અને અહીંયા લખી શકાય લોગ આલ્ફા આધાર આલ્ફા આધાર અને બંને વસ્તુ સરખી થાય ત્યારે એની વેલ્યુ બંધ થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અને ગુણાકારમાં વન તો જવાબ મળશે માઇનસ વન માઇનસ વન ઇન્ટુ વન એટલે માઇનસ વન આ બીજો પ્રશ્નોનો જવાબ થયો એવી રીતે હું ત્રીજો પ્રશ્ન લઉં છું ડિસેમ્બર બે હજાર ચૌદ નો છે ડિસેમ્બર બે હજાર ચૌદ ડિસેમ્બર બે હજાર ચૌદ માં પૂછેલું છે વેલ્યુ શોધવાનું લોગ વન અપોન એટ અને આધાર કેટલો છે બે હવે આને આપણે કઈ રીતે લખી શકીશું લોગ ટુ તો આધાર છે જ પણ વન અપોન એટ એટલે વન અપોન બે કેટલી ઘાત કહેવાય ત્રણ મેં બે સ્વરૂપમાં લખ્યું હવે એ જ વસ્તુને હું આગળ લખું તો લોગ આધાર તો બે પણ બેની ત્રણ ઘાત તો ઉપર લખું તો શું થઈ જાય બે ની માઇનસ ત્રણ ઘાત બે ની વન અપોન ટુ રીસ ટુ થ્રી પણ હું રેસી કરું તો ટુ રીસ ટુ માઇનસ થ્રી થાય હવે આ માઇનસ થ્રી છે તે આગળ જતા રહેશે એટલે માઇનસ થ્રી લોગ ટુ આધાર ટુ અને જ્યાં આધાર અને બંને વસ્તુ સરખી થઈ જાય એટલે એની વેલ્યુ આવે વન તો માઇનસ ત્રણનો ગુણાકાર વન સાથે એટલે જવાબ મળશે માઇનસ તો આ પ્રશ્નનો જવાબ આવે માઇનસ ત્રણ ચાલો બીજા દાખલાઓ આગળ જોઈએ દાખલા નંબર ચાર અથવા પ્રશ્ન નંબર ચાર તો સ્ટુડન્ટ્સ પ્રશ્ન નંબર ચાર જે મે બે હજાર પંદરનો પ્રશ્ન છે મે બે હજાર પંદરની એક્ઝામનો પ્રશ્ન છે અને ક્વેશ્ચન આવો આપેલો છે લોગ એટ આધાર ટુ લોગ આઠ આધાર બે તો ઇઝ ઇક્વલ ટુ શું કરી શકીએ લોગ બે તો બરાબર છે પણ અહીંયા ટુ રીસ ટુ થ્રી બે આઠ એટલે હવે આ ત્રણ આગળ આવી ગયા તો ત્રણ લોગ ટુ આધાર ટુ હવે ત્રણ લોગ ટુ ટુ એટલે વન જવાબ આવ્યો ત્રણ તો આ પ્રશ્નોનો જવાબ મળશે ત્રણ એવી જ રીતે પાંચમો પ્રશ્ન જે છે એ જૂન બે હજાર સોળનો નો પ્રશ્ન છે જૂન બે હજાર સોળ પ્રશ્ન આ પ્રમાણે આપેલો છે લોગ વન બાય ટુ અને આધાર છે એનો ચાર હવે અહીંયા આપણે કોઈ કોમન આધારમાં ફેરવી શકીએ એવો એક નિયમ જોયેલો છે તો હું શું લખી શકું લોગ વન બાય ટુ ઉપર નીચે લખી શકાય લોગ ચાર અને બંનેનો કોઈ કોમન આધાર લેલું એ માનો કે એ એ છે તો વન બાય ટુ ઉપર લખાશે અને ચાર નીચે લખાશે

નીચે ટુ આગળ આવે લોક ટુ બેઝ એ હવે તમે જોશો તો લોક ટુ બેઝ એ બંનેમાં કોમન છે એટલે નીકળી જશે ઉપર નીચે છે વધ્યું શું માઇનસ વન બાય ટુ એ તમારો જવાબ થશે માઇનસ વન બાય ટુ એ આપણા પ્રશ્નનો જવાબ થાય એવી જ રીતે એક પ્રશ્ન પૂછાયેલો છે જેને હું છ નંબર આપું છું જાન્યુઆરી બે હજાર અઢારમાં બહુ ટ્રીકી ક્વેશ્ચન છે બહુ મહેનત કરવાની જરૂર નથી પણ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ જો હોય તો પ્રશ્નનો જવાબ આપી શકાય પ્રશ્ન આવો છે લોગ ફોર આધાર ફાઈવ એનો ગુણાકાર લોગ થ્રી આધાર ફોર એનો ગુણાકાર લોગ ટુ આધાર થ્રી એનો ગુણાકાર લોગ વન આધાર ટુ આવું આપેલું છે આ ચારેય લોગનો ગુણાકાર કરવાનો છે તો શું કરી શકાય જેવો તમે લોગ વન જુઓ તરત લાઈટ થવી જોઈએ કે અથવા તરત સ્પાર્ક થવો જોઈએ લોગ વનની વેલ્યુ ઝીરો આવે તો શું થાય લોગ ફોર આધાર ફાઈવ આ બધું એઝ ઇટ ઇઝ રહે લોગ થ્રી આધાર ફોર લોગ ટુ આધાર થ્રી પણ ગુણાકારમાં આ ભાગ જે છે એની વેલ્યુ ઝીરો થાય લોગ વન એટલે ઝીરો અને ઝીરો સાથે કોઈપણનો ગુણાકાર તો જવાબ શું આવે ઝીરો એટલે બહુ ટ્રીકી ક્વેશ્ચન છે એક જ ભાગ એવો આપે છે કે જે ઝીરો બતાવે છે તો ઝીરો સાથેનો બાકીનો બધો ભાગ ઝીરો થઈ જશે ચાલો પ્રશ્ન નંબર સાત લઈએ હવે પ્રશ્ન નંબર સાત આ પ્રમાણે આપેલો છે સાતનો પ્રશ્ન જે જાન્યુઆરી બે હજાર વીસનો પ્રશ્ન છે જાન્યુઆરી બે હજાર વીસ ક્વેશ્ચન આવો છે લોગ પછી અહીંયા પચીસ જે છે એનું ઘનમૂળ ક્યુબ રૂટ અને આધાર છે રૂટ ફાઈ આ રીતનો પ્રશ્ન છે લોગ આધારમાં રૂટ ફાઈ અને પચીસનું રૂટ તો ઇઝ ઇક્વલ ટુ હું શું કરી શકું કોઈ કોમન લોગમાં ફેરવી દઉં લોગ પચીસનું ક્યુબ રૂટ અને આ જે લોગ રૂટ ફાઈ એને હું નીચે લખી શકું અને બંનેનો આધાર કોઈ કોમન આધાર ચેન્જ કરી દીધો એમાં હવે આને આપણે સિમ્પલીફાય કરી શકીએ લોગ ઉપર તો આધાર તો એ પણ પચીસનું ક્યુબ રૂટ એટલે શું લખી શકાય પચીસ એટલે પાંચનો સ્ક્વેર અને ક્યુબ રૂટ એટલે વન બાય થ્રી અને નીચે લોગ એ પાંચનું સ્ક્વેર રૂટ એટલે પાંચ રેસ ટુ વન બાય ટુ સ્કવેર રૂટ છે હવે આને સિમ્પ્લિફાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ લોગ આધાર એ પાંચ અને એનો આધાર એનો ગુણાકાર થશે ટુ બાય થ્રી અહીંયા લોગ એ આધાર અહીંયા પાંચ ટુ વન બાય ટુ હવે બંનેમાં ગાથ છે તો ગાથને આગળ લાવી શકાય તો અહીંયા શું થશે ટુ બાય થ્રી આગળ આવ્યા લોગ ફાય બેઝ એ અહીંયા વન બાય ટુ ગાથ આગળ આવી લોગ પાંચ બેઝ એ લોગ પાંચ બેજે જે બંનેમાં કોમન છે જતું રહેશે રહ્યું શું ટુ બાય થ્રી ભાગ્યા વન બાય ટુ અને એને સિમ્પલિફાય કરી તો ટુ બાય થ્રી ભાગ્યા છે તો એને ગુણાકારમાં કરો તો ઉલટાઈ જશે એટલે ટુ બાય વન થશે અને ટુ બાય થ્રી ઇન્ટુ ટુ બાય વન મીન્સ ફોર બાય થ્રી એનો જવાબ થાય ફોર બાય થ્રી જવાબ થશે તો આ પ્રશ્ન નંબર સાત હતો પ્રશ્ન નંબર આઠ જે જાન્યુઆરી બે હજાર વીસનો જ પ્રશ્ન છે એમાં એવું આપેલું છે વન અપોન લોગ વન અપોન આલ્ફા અને અહીંયા આલ્ફા તો આને હું શું કરી શકું ઇઝ ઇક્વલ ટુ વન અપોન લોગ આધાર તો આલ્ફા પણ અહીંયા લખી શકાય આલ્ફા રીઝ ટુ માઇનસ વન ઇઝલ ટુ વન નીચે આ માઇનસ વન જે છે આગળ આવતા રહે માઇનસ વન અહીંયા લોગ આલ્ફા આલ્ફા તો આ બાદ તો વેલ્યુ વન થઈ જશે એટલે વન અપોન માઇનસ વન વન માઇનસ વન તો જવાબ મળશે માઇનસ વન આ પ્રશ્નનો જવાબ માઇનસ વન અને એક પ્રશ્ન છે માર્ચ બે હજાર એકવીસનો એ પણ સાથે સાથે લેલું માર્ચ ટુ થાઉઝન્ડ વન પ્રશ્ન આ રીતનો છે લોગ 64 ફોર આધાર ચાર તો શું લખી શકાય લોગ 64 ફોર એટલે ફોર ઇસ ટુ થ્રી અને આધાર તો ચાર હતા જ ત્રણ આગળ આવી જશે ત્રણ લોગ ફોર ફોર લોગ ફોર ફોર એટલે તો વન તો ત્રણ ઇન ટુ વન એટલે ત્રણ જવાબ આવશે ત્રણ તો સ્ટુડન્ટ્સ આજના વિડીયોમાં ઘણા બધા દાખલાઓ આપણે જોયા નવ જેટલા પ્રશ્નો સોલ્વ કર્યા છે બધા જ જીટીયુની પરીક્ષાના છે તો દરેક પ્રશ્ન અને એનું સોલ્યુશન તમને સમજમાં આવ્યું હશે કોઈ ડાઉટ હોય સમજ ન પડી હોય તો એકવાર જાતે ગણીને જોઈ જુઓ છતાં ખ્યાલ ના આવે તો કોમેન્ટ સેક્શનમાં મને બતાવો ફરી મળીશું આવતા વિડીયોમાં વધુ દાખલાઓ સાથે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ અગર આપકો એ વિડીયો પસંદ આવ્યા હૈર આપ મેરી ચેનલ પર નય હૈ તો પ્લીઝ